આજના આ વિડિયોમાં સાંભળીશું ભાદરવા સુદ પાંચમના દિવસે આવતું વ્રત ઋષિ પાંચમ વ્રત જેને સામા પાંચમ પણ કહેવાય છે આ વ્રત આપણાથી જાણતા અજાણતા થયેલા પાપના દોષથી મુક્ત થવા કરવામાં આવે છે સામાન્ય રીતે બહેનોને રજો દર્શન સમયે થયેલ દોષને નિવારવા અને ભાઈઓને જાણતા અજાણતા થતાં પાપના દોષનું નિવારણ કરવા આ વ્રત કરે છે આ વ્રત કરનારે સવારે વહેલાં ઉઠી અખેડાનું દાંતણ કરવું શરીરે માટી ચોળી અને માથા બોળનાવું આ વ્રતમાં આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે ઉપવાસમાં સામો ખાવાનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે આખો દિવસ ફળાહાર કરવું અને સામોમાંથી બનતી ફરાળી વાનગી ખાવી અને પૂજા પાઠ કરવો સપ્ત ઋષિનું અરુધતી સહિત પૂજન કરવું અને આ દિવસે તમારા ગામ શહેર કે રાજ્યની નામાધારી નદીમાં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ હતું સામાપાચમ વ્રતનું મહત્વ અને પૂજન વિધિ તો હવે સાંભળીએ વ્રતની કથા તો કથાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો પહેલાના સમયમાં એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામ અને એ ગામમાંથી બાળકો આવી અને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરતા હતા આ બ્રાહ્મણને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા દીકરી નાની ઉંમરે વિધવા થયેલી તેથી માતા પિતાની સાથે જ આશ્રમમાં રહે છે એક દિવસ આશ્રમના છોકરાએ જોયું કે એક ઝાડ નીચે બહેન પડ્યા છે અને પાસે જઈને જોયું તો તેના આખા શરીરે કીડા પડ્યા છે બાળકો તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું ગુરુજી એક બહેન તો આશ્રમની બહાર પડ્યા છે અને તેના આખા શરીરે કીડા પડ્યા છે બાળકોની વાત સાંભળી બ્રાહ્મણ બ્રાહ્મણ ગુરુ ઝાડ પાસે આવ્યા અને જોયું તો બાળકોની વાત સાચી હતી બહેનને ઉઠાવી અને આશ્રમમાં લાવ્યા અને બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં વાણિયાની પત્ની હતા અને સ્ત્રીનો રસવલ્લા ધર્મ એ પાળતી ન હતી અને આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ બાઈ તેઓની મશ્કરી કરતી હતી અને તેથી આ ભવમાં તે વિધવા થઈ અને રજસ્વલા ધર્મ પાળતી ન હતી તેના દોષે તેને કીડા પડ્યા હતા ધ્યાનમાં સર્વ હકીકત જાણી બ્રાહ્મણ પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે બ્રાહ્મણીથી દીકરીનું દુઃખ જોવાતું નથી તેણે બ્રાહ્મણને આજીજી કરી કે દીકરીના દુઃખનું નિર નિવારણ કરવા કહ્યું બ્રાહ્મણ બોલ્યા નિવારણ તો છે જ દીકરીએ પાચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત જો આ ભવમાં પૂરી શ્રદ્ધાથી કરે તો તેનું નિવારણ થાય તેની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંચનવર્ણી થાય દીકરીએ માતા પિતાની વચ્ચે થયેલી આ પરભવની વાત સાંભળી અને જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી મેં તમારી બધી વાત સાંભળી છે માટે હું સામાપાચમનું વ્રત જરૂર કરીશ આપ મને વ્રત કરવાની વિધિ કહો બ્રાહ્મણે કહ્યું બેટા ભાદરવા સુદ પાચમના દિવસે વહેલા ઉઠી અખેડાનું દાંતણ કરવાનું પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ચોળી માથાબોળ નાહી સ્વચ્છ કપડાં પહેરવા પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિનું ધ્યાન ધરવાનું આ સાત ઋષિઓમાં ઋષિ ભારદ્વાજ ઋષિ ગૌતમ ઋષિ કશ્યપ ઋષિ ચંદ્રાકની ઋષિ વિશ્વામિત્ર ઋષિ અત્રિ ઋષિ અને વશિષ્ઠ ઋષિનો સમાવેશ થાય છે આ વ્રત કરનારે ફળાહાર કરવો ફળાહારની સાથે સામો ખાવો અને કંદમૂળ પણ ખાઈ શકાય આમ સામા પાંચમની કથા વાંચવાથી કહેવાથી કે સાંભળવાથી આમ આખો દિવસ ઉપવાસ કરી મહાદેવજીના મંદિરે જવાનું અને મહાદેવના દર્શન કરવા આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરી તેનું પાંચમા વર્ષે ઉજવણું કરવું ઉજવણામાં અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરી બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી આમ બહેને વિધિપૂર્વક શ્રદ્ધાથી વ્રત કરી ઉજવણું કર્યું અને તેની કાયા ખરેખર કંચનવર્ણી બની ગઈ આમ હે સપ્તઋષિ મુનિઓ તમે જેવા બહેનને ફળ્યા તેવા સૌને ફળજો આ કથા વાંચનાર સાંભળનાર અને કહેનારને સૌને ફળજો મિત્રો આ વ્રત અને ઉપવાસ થકી જ રોગ દોષ અને પાપ બળે છે આથી જ આજે પણ આપણે ઋષિઓની પરંપરાને જાળવી રાખી છે સામા પાંચમનું આ વ્રત તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું એ માટે ધન્યવાદ મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો આવી જ ધાર્મિક કથાઓ વાર્તાઓ અને બીજા ઘણા બધા ઉપયોગી વિડીયાઓ જોવા માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો તો ફરી મળીશું આવા જ વિડીયો સાથે ધન્યવાદ